સુરેન્દ્રનગરના સાયલા ગામમાં આશીર્વાદ ટ્રસ્ટ અને અંધજન મંડળ દ્વારા બીકે આઈપીએલ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં વિકલાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની શરૂઆત અમદાવાદની ટીમથી કરવામાં આવી હતી. આ મેચ સુરેન્દ્રનગરની શેરદિલ અને અમદાવાદની અગ્રેસર ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. વિકલાંગોનું મનોબળ મજબૂત બને અને તેમનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાના ઉદ્દેશથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકો ટુર્નામેન્ટ કરી રહ્યા છે, આજે અપંગોને લઈને અને આજે સારા પ્લેયર્સોને લઈને કરી રહ્યા છે ટુર્નામેન્ટ. ખરેખર સારી એવી ટુર્નામેન્ટ કરી રહ્યા છે. આમાં અપંગોને પણ પ્રોત્સાહન મળે છે અને સારા ખેલાડીઓને જાણવા મળે છે કે અપંગો કઈ રીતના રમે છે. સાયલા ગામમાં યોજાયેલી આ મેચથી વિકલાંગોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. કોઈને પગમાં તો કોઈને હાથમાં ખોડ હતી, પણ તેમની રમત જોઈને સૌ પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સુરેન્દ્રનગરના વિકલાંગો માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રથમવાર યોજવામાં આવી હતી, જ્યારે અમદાવાદની ટીમ અનેકવાર વિકલાંગોની મેચમાં સારું પ્રદર્શન દર્શાવી ચૂકી છે. અમને સારું લાગે છે, કારણ કે અમારા માટે આ બધું કરવામાં આવે છે, અમારા વિકાસ માટે આ બધું કરવામાં આવે છે, જે અમને પૂરતો લાભ મળે, અમને ફાયદો થાય એના માટે આ બધા પ્રયાસો કરે છે. જે પણ આ લોકો પ્રયાસો કરે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું બધા. 10 ઓવરની આ ક્રિકેટ મેચમાં પ્રથમવાર રમનાર સુરેન્દ્રનગરની શેરદિલ ટીમને 100 રનથી હરાવીને અમદાવાદની અગ્રેસર ટીમ વિજયી બની હતી. અમદાવાદની અગ્રેસર ટીમે પ્રથમ દાવ લઈને 141 રન ફટકાર્યા હતા, જ્યારે સુરેન્દ્રનગરની શેરદિલ ટીમને 41 રનમાં અમદાવાદની ટીમે ઓલઆઉટ કરીને વિજય મેળવ્યો હતો. રાકેશ સિંધવ, VTV સુરેન્દ્રનગર.